मणिचिंता विघन विनाशनी जन कमलासनी सक मणि विसरे अति हंस वाहिनी हे माता दुर्गा तो हमने देहु सुम माँ कुरुदेवी कष्ट काप जो जन माड़ी ब्रह्मण कर जो युवार माड़ी जो हुनी ऊपर जो नहीं एक छे हे मन या पुतनो याधा तोयमो गाय मुला मानवी जन राज जगा छोड़ी न जाहे पण मोघा मुलाई मानवी अन जगत छोड़ी न जाहे पुष्का गा निजोन कान ये तो घर घर मुंडा है बापा कागा ये निजोन कान ये तो घर घर मुंडा મૂંગા મૂલા માનવી આ જગત છોડીને જાહે કાગા એની કાણી તો પછી ઘર ઘર મુંડા હે વાવડો વાત લઈ જાય ત્યાં સુધી માણા ભાણામાં દૂધ ન લીએ વાવડો વાત લઈ જાય ત્યાં સુધી માણા ભાણામાં દૂધ ન લીએ કે ભાઈ આજ મારા ભાણામાં છોકરા દૂધ ન દેતા કે કેમ કે આજ ફલાણા ગામની અંદર ફલાણા બાપુએ દેહ છોડ્યો છે કે તમે કોઈ દી મળ્યા હતા કે ના મળ્યા નતા કે તો કેની કીર્તિ મારા કાન સુધી આવી હતી એની સુવાસ મારા કાન સુધી આવી હતી આવી કીર્તિ ને તે વરી ગયા એવા નાનભાવ આપો હું તો જોકે આ પ્રગણામાં બહુ ઓછો આવ્યો છું અહીંયા અને એમાં આ ગામમાં તો પહેલી વખત આવ્યો છું કે વાડીખમ રાજપૂતને શબ્દાંજલિ આપવા શ્રદ્ધાંજલિ આપવા માને કાલાવાલા કરવા અહીં આવ્યો છું બે મિત્રો નરેન્દ્ર બાપુ અને બધા જે કરી રહ્યા છે મને ફોનમાં મારી સાથે એમને વાત કરી એમાં પરસોત્તમ પરી બાપુએ સુંદર ભજનો એમ જગમાલભાઈ બધા અડીખમ બધા ગાયકો મારે તો શબ્દોના સહારે તમને થોડી યાત્રા કરાવી છે હું શબ્દોનો ઉપાસક વ્યક્તિ છું શબ્દો એ મારો આનંદ છે ઠીક વચ્ચેનો આધાર મારે કંઈ લેવો હશે તો બીજો લઈશ પણ આપણી વચ્ચેથી જે આત્મા ગયો છે ઘણી વખત આપણે એમ કહી મેરા વાહે મરાતું નથી કારણ કે જાતસ્ય ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃત્યુ છે તસ્માત પરિહાર્યાર્થે નાનું સોચંતી પંડિતા કૃષ્ણે કીધું એ અર્જુન જાતસ્ય ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃત્યુ છે તો અહીં મરેલાનો જન્મ અને જન્મેલાનું મૃત્યુ આ નિશ્ચિત અહીં શબ્દ મજાનો છે ધ્રુવો અટલ ફરીદ ન શકે તસ્માત અપરિહાર્યાર્થે આ ઉપાય વિનાનો શોક છે નાનું સોચંતી પંડિતા હા પંડિતો એમાં દુઃખ નથી કરતા તો મેરા વાહે મરાતું નથી 100% વાત છે પણ એક વસ્તુ નક્કી છે કે એની વાહે કંઈ કરાય તો છે એની વાહે કંઈ કરાય છે થોડું ભજન થોડું દાન થોડું પુણ્ય કબૂતરને ચણ ગાયું ને લીલું બેન દીકરી ભણેજણા બાવા સાધુ
આ કઈક તો કરાય. હવે એને પહોંચે છે કે નથી પહોંચતું એમાં કોઈ શાસ્ત્રો એકમત નથી. ઘણું વાંચ્યું, કઠોપનિષદ જેવું કઠોપનિષદ શાસ્ત્રીજી બેઠા છે લખું, કઠોપનિષદ જેવું કઠોપનિષદ પણ પૂરું વર્ણન કરી શકું નથી કે હું થાય છે અહીંથી ગયા પછી. હવે એને પહોંચે છે કે નથી પહોંચતું એમાં કોઈ શાસ્ત્રો એકમત નથી. પણ એક વાત નક્કી છે કે આપણે કરીએ છીએ તો આપણું જમા થાય છે 100% વાત છે. આપણું કર્યું આપણું જમા થાય છે, બાકી આ હોવા વાળું અને જવા વાળું છે. મહાત્મા તુલસીદાસજી કહે છે, આ તો એક એવા સમાજની સામે, એક એવો રાજપૂત સમાજ, એટલો આહિર સમાજ, અહીં અમારે મામાન બધા બિરાજમાન છે અને ઇતર સમાજ પણ બધો બાપુનામ એક લાગણીને આરે સંબંધને તાતણે બંધાયેલા અહીં ઉપસ્થિત છે. એટલે આ જ બોલવામાં બીજા કોઈ અમારે ફોરા સાહિત્યનો કોઈ આધાર લેવાની જરૂરિયાત નથી. એટલે જે કાંઈ કેવું છે, બોલાણું છે એ વજનવાળું બોલાણું છે, ને બોલવું છે એ વજનવાળું બોલવું છે. કારણ કે દિલનારો વર્ગ છે. તુલસીદાસજી કહે છે કે આટલી વસ્તુ આવવાવાળી અને જવાવાળી છે, આનો હરકશોખ ન હોય. કેટલી દુઃખ સુખ ભોગા અને હાનિ લાભ પ્રિય મિલન બિયોગા અકાલ કરમ બસ હોહી ગોસાઈ અને બર બસ રાત દિવસ કી નાઈ. જન્મ મરણ ભાઈ બેકિંગ મળે એવું કે જન્મ હાવ પાહેરે જ નહીં બોલી શકું. વિવિધ પ્રકારના સુખ દુઃખ હાનિ લાભ આ બધું કાલ કર્મ. અહીં જો બે બે શબ્દ મૂક્યા છે. મેં કીધું કે સમજદાર વર્ગ છે, હું શબ્દનો ઉપાસક છું. અહીં તુલસીએ બે શબ્દ મૂક્યા, કાલ કર્મ બસ હોય ગોસાઈ. બધું કર્મને આધીન નથી હોતું, ક્યાંક કાળ કામ કરી જાય છે, ક્યાંક કાળ રમત રમી જાય છે, ક્યાંક કાળ એનો ભાવ ભજવી જાય છે. હિરોશિમા અને નાગાશિકા ઉપર અણુબોમ ફેંકાય અને બે મહાસિટીઓ છે એ ધરતીમાં લખ્યો ગરકાવ થઈ જાય તો તમામે તમામ આત્માના એક સરખા કર્મો ન હોય કે એક જ સાહેબને એક જ રીતે એનું મૃત્યુ લખ્યું હોય. ત્યાં કાળ કામ કરી જાય છે, ત્યાં કર્મ કામ નથી કરતો. કાલ કર્મ બસ હોય ગોસાઈ. હું માનું નાનબાપુનો ફાટ પહાટ વર કે એખાટ વર એ કંઈ વર્ષ નો કહેવાય અટાણ આયુષ્ય પ્રમાણે, તો ત્યાં કર્મ નહીં, ત્યાં કાળ કામ કરી ગયો છે. કાળે કામ કર્યું, કાળે કાળનું કામ કર્યું છે. કાળ રમત રમી જાય છે. હા, વાલ્મીકીનો એક શબ્દ મને બહુ ગમે છે. મહાત્મા વાલ્મીકે લખ્યું કે મહારાણી કૈકેયીની દાસી મંથરા અકારણ અગાસી ઉપર ચડી. અહીં અગાસી ઉપર ચડી એટલું લખી નાખ્યું વાલ્મીકે, તો વાંધો નહોતો. પણ ખાસ શબ્દ મૂક્યો વાલ્મીકીજીએ કે મંથરા અકારણ અગાસી ઉપર ચડી, અકારણ ગઈ. હામા કૌશલ્યાજીના દાસી બેન કેમ ઊભી તૈયાર થઈ કે મારા રામ રાજા થાય, બસ નીચે ઉતરી અને પછી જે બનવું હતું એ તમારી મારી નજર સમક્ષ છે. પણ મજાનો શબ્દ, અકારણ અગાસી ઉપર ગઈ. મંથરાને ખબર નથી અગાસી પર હું કરવા જાઉં. કોક નિયતિ, કોક બળ, કોક તાકાત એને અગાસી ઉપર ખેંચી ગઈ, અકારણ અગાસી ઉપર ચડી. પછી રાવણનું મોત લઈ ગયું, રામનો વનવાસ લઈ ગયો, કઈ કઈનું વિધવાપણું લઈ ગયું, દશરથનું મોત લઈ ગયું. કોણ એને અગાસી ઉપર લઈ ગયું એ ખબર નથી, પણ અકારણ અગાસી ઉપર ચડી. આમ ક્યાં આવે, ક્યારે આવે, કઈ આવે, અહીં વાલ્મીકીને લખવું પડ્યું, અકારણ શબ્દ લખવો પડ્યો. આવા મૃત્યુના પ્રસંગે એક રાજપૂતને શ્રદ્ધાંજલિ દેવા એના મિત્રો, ત્યારે મારે એક પ્રસંગ મિત્રતા એનો કેવો છે, પણ ભાવનગર રાજકવિ પિંગળસિંહ બાપુના એક ખૂબ જ પ્રચલિત એવા એક છંદથી હું શરૂઆત કરું છું. એના ઉપર એક નાનકડો પ્રસંગ, એમાં જાડેજા પરિવારને આંગણે આવ્યો છું એટલે એક ચારણ અને રાજપૂતના સંબંધ મિત્રતાના કેવા હોય એનો એક પ્રસંગ મારે આપને કેવો છે. એ પહેલા ભાવનગર રાજકવિ પિંગળસિંહ બાપુ લખે છે. મામા મને બરોબર આને આડા આવી ગયા, કારણ કે જૂના સંબંધો હોય ને. હા, તમારા ગામડામાં તો બહુ આવી ગયું, પણ અહીંયા હું પેલી વખત આવ્યો છું એટલે મને મારાથી ઘણા પરિચિત, પણ હું કદાચ ઓછો મને નામ આવડતા હોય. પિંગળસિંહ બાપુ લખે કે કર્ણ કે
कर से डर पग धर से पाक नजर से धर प्रीति कर से डर पग धर से पाक नजर से धर प्रीति जप नाम जिगर से बाल उमर से जसले जग से मन से परवाना सियाना फिर नहीं आना जग में या खर मर जाना भी जग में या खर मर तन में जोर बदन में जो मन में सुख है न सपन में जीवन जन में तपला धन में चल धन में सजवैर वतन में जय करण में ना हक इन में तरसाना सियाना फिर नहीं आना जग में या खर मन जाना भाई बापू के जूठा है भाई बाप बड़ाई जूठी माई मा जाई आदि गुरु जगत गुरु शंकराचार्य ईद किए जग में या खर मन जाना भाई जग में या खर હવે દાખલો દીધો એક એક શબ્દ સાંભળજો આ કળી ઉપર મારે કઈ કેવું છે પણ ત્રૈષ્ણા નહીં તારી પછી રહ્યા ભિખારી અને અંત ખુવારી फिर नहीं आना जग में या खर मर जाना भाई जग में आखर करने की कर से पहलो शब्द कायक नेकी करी जा तारा हाथ थी कायक नेकी करी जा मित्रों भाई हवे घड़ी करवा दे भाई मित्र माफ कर दो थोड़ी कर समयना મર્યાદામાં બોલવું છે સમયને અનુરૂપ બોલવું છે પણ એક એક શબ્દ ઉપર થોડી વાત કરું મારી પ્રસંગ કેવો છે એટલે કર નેકી કરશે તારા હાથથી કંઈક નેકી કરી જા હા
આપણે સંસારી સિંહ બાપ માયા મોટી નેગણી નીંડા પોતાના ખાય એમાંથી કોઈ ઉગરે મોટો મણિધર કહેવાય એ સંન્યાસી હાટું છે, સંસારી હાટું નથી, સંન્યાસી હાટું છે. કારણ કે સંન્યાસ હોય, વાનપ્રસ્થ હોય કે બ્રહ્મચારી આશ્રમ હોય, ત્રણમાંથી કોઈ પણ આશ્રમ હોય, બપોર થાય એટલે સંસારીને ગોતવો પડે, ગોતવો પડે ને ગોતવો પડે, ડબરીને દેવું હું. ત્રણેય આશ્રમો સંસાર ઉપર જ નભે છે. એટલે હું જાહેરમાં કહું છું, ધર્મને બહુ ઘૂંચવી ન નાખવો, ધર્મની વાતો કરી કરી અને બહુ ઘૂંચવી ન નાખવો. સીધો સાદો સરળ ધર્મ છે, જે ઘડીએ જે પલે જે સમયે જે પાત્ર ભજવવાનું આવે એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ જાઓ. ભાઈ તરીકે, બાપ તરીકે, મિત્ર તરીકે, હારા તરીકે, હારા તરીકે, સંબંધી તરીકે, અટાણ મને બોલવાનું, તમને સાંભળવાનું, તમને દેવાનું. આ પાત્ર મિત્રો એ ભજવા છે અને પાત્રો ભજવી જાઓ એટલે સંસાર સાગર તરી ગયા. પછી ભવસાગર તારવાવાળો બેઠો છે, તારવાય તારે ન તારે ત્યાં ક્યાં હાંકડી કરીએ. મિત્રો એ પાત્ર ભેજવું, મારે એટલે મિત્રતાની વાત કરવી. માટે કરને કે કરશે, દર્પક દર્શે, પાક નજર છે, ધરપ્રીતિ સર્વભૂતિ તે રતા, ધરપ્રીતિ જપ નામ જીગર છે. આ બે ઓઠને જીભથી નહીં, જપ નામ જીગર છે પછી બાલ ઉંમર છે અને જગલે જનસે, મનજીતી ગંભીર સાગર છે, રહે સબરસે અને મિલે ઉધરસે, પરવાના દતતે સિયાના ફરને આના જગમે આખર, મરજાના મદનાકર મનમે મિથ્યા ધનમે જોર બદનમે જોબનમે. આ બધું તો આવવાવાળું જવાવાળું છે, મદનાકર મનમે મિથ્યા ધનમે જોર બદનમે જોબનમે. કારણ કે જિંદગાની 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 નાની સી કહાની ફાની ફરી નહીં આવવાની, જતા જતા કહેવાની હું તો જવાની, એ જવાની ત્યાં તો આછી આછી બુઢાપાની રેખા દેખાવાની, હાથે લાકડી લેવાની, બે તાલા પહેરવાની, થયા છોકરા તોફાની, એની ભાડ રાખવાની, બસ આમને આમ સરી જવાની. આ જિંદગાની 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 નાની સી કહાની ફાની ફરી નહીં આવવાની. આ વારંવાર નથી મળતી. આ દેહ અનેક જન્મોને અંતે મળ્યો છે. બડે ભાગ માનુષ તન પાવા, અનસુર દુર્લભ ગ્રંથન સબ ગાવા. દેવતાઓ નહીં દુર્લભ એવો મનુષ્ય દેહ મળ્યો. ડુંગરેજી બાપા એટલે કહેતા કે પશુ નવું પાપ નથી કરી શકતા અને દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા. પશુ નવું પાપ ન કરી શકે. કોઈ સિંહ છે એ ગાને મારે ગવત્યાનું પાપ ન લાગે, કોઈ નોડિયું હરપને મારે તે નાગત્યાનું પાપ ન લાગે. પશુથી નવું પાપ નથી થતું અને દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા. દેવતાઓ આપણને મદદ કરે તો ભાઈની ભલાઈ નથી કરતા, એ તો એના મંત્રો દેપાન અનુષ્ઠાન કર્યા એટલે કરે, એનું પુણ્ય બંધાતું નથી. આ બે કામ માણસ જ કરી શકે. બડે ભાગ માનુષ તન પાવા, અને સુર દુર્લભ દેવતાઓ ને દુર્લભ એવો આ દેહ મળ્યો છે તો કઈક કરી દે. કારણ કે સબલક સમી નિહ ગર્વ ધની. બાપુ વિશે મને પરસોત્તમ બાપુ ખૂબ સારી વાત કરી હતી ફોનમાં. હું તો નંદબા બાપુને ક્યારેય મળ્યો નહીં પણ એના દ્વારા મને એની કીર્તિ કાને મળી એટલે મને દુઓ યાદ આવે છે કે સબલક સમી નિહ ગર્વ ધની અને કોમલ વિદ્યાવંત, બાકી ભૂભૂષણ એ તિન હે, બાકી ઉપજત ખપત અનંત. હજારો અહીંયા આવે છે ને હજારો વ્યા જાય છે, કોઈ નોંધ નથી લેતો. હજારો કીડાની જેમ જન્મે છે, હજારો કીડાની જેમ મરી જાય છે. જેમ ધાનનું ધનેડું ધાનમાં જન્મે, ધાન ખાય અને ધાનમાં મરે, એમ ઘણા ધનમાં જન્મે, ધન ખાય ને ધનમાં મરે. આથી કોઈ ફરક નથી પડતો કે તો ધરતીના ઘરેણા હોય તો ત્રણ વ્યક્તિ કોણ કે સબલક સમી. બળવાન હોવા છતાં જે ક્ષમાવાન છે, નમાલા નહીં તો ક્ષમા મેં હું મજા. નમાલો તો ક્ષમા કરે તો હું મજા. ના એમ કેતા હોય આપણું આપણું હૃદય બહુ મોટું, આપણે બધાને માફ કરી દઈએ. હવે તું માફ ન કરી દે તારું સરનામું હું હઈ. તારે માફ તું મજબૂરીથી માફ કરે છે, હૃદયથી નથી કરતો. સબલક સમી અર્જુન કરણ ને એમ કે તને માફ કરી દઉં છું. કૃષ્ણ શિશુપાલ ને એમ કે તને માફ કરી દઉં છું. ભીમ દુર્યોધન ને એમ કે તને માફ કરી દઉં છું તો એ માફીની મજા હશે. મેવાડની મહારાણી, એક રાજપૂતાણી, એક રાજપૂત ધરાણાની દીકરી, એક રાજપૂત ધરાણાની વવારુ, મેવાડની મહારાણી એક ચમારના ચરણની માલિકર મસ્તક નમાવે, બાઈ મીરા રોહિદાસના ચરણમાં મસ્તક નમાવે, એ નમનની મજા હશે. ભરતરી છોડે એ છોડ્યાની મજા હશે. સબલક સમી બળવાન હોવા છતાં જે ક્ષમાવાનું છે, નિહ ગર્વ ધની ધનવાન હોવા છતાં જે ગર્વ વિનાનો છે, નાના મોટાને તમામને જે કામ આવે છે, નાના મોટાની તમામને જે સાંભળે છે,
સબલ સમી નહીં ગર્વ ધની અને કોમલ વિદ્યાવંત, બધા પ્રકારની વિદ્યા હોવા છતાં જે કોમળ થઈ અને રીએ છે, ધનવાન હોવા છતાં જે ગર્વ વિનાનું છે. સાહેબ આ હોવું અને ગર્વ વિનાનું હોવું એ બહુ આકરું છે, કારણ કે એકલી નથી આવતી, 18 અવગુણ લઈને આવે અને લીસ્યા આખા. આ એકલી એકલી નથી આવતી, 18 અવગુણ લઈ આવે છે. સબલ સમી નિહ ગર્વ ધની અને કોમલ વિદ્યાવંત બહુ ભૂષણ એ તિન હે, બાકી ઉપજત ખપત અનંત. કેટલાય આવે કેટલાય વ્યા જાય, માટે મદ ના કર મન મે, મિથ્યા ધન મે, જોર બદન મે, જોબન મે, સુખ હે ને સપન મે, જીવન જન મે, આ ચપલા ધન મે, છન છન મે, તજ વેર વતન મે, હું કામી લે ભાઈ વેર થી, વેર થી તું મેળવી હું લે, મારું મારું કરે અને મરી ગયા. અહીં તો કૌરવ પાંડવ કોડ એની ધોળી ભેગી થઈ ગઈ, ધોળ એને ન મળી રાખો નટવર. અહીં તો મારું મારું કરે અને મરી ગયા, કઈ કૌરવ પાંડવ કોડ હારા હારા વ્યા ગયા છે, હજી હારા હારા વ્યા જવાના છે. તો મધનાકર મન મે, મિથ્યા ધન મે, જોર બદન મે, જોબન મે, સુખ હે ને સપન મે, જીવન જન મે, ચપલા ધન મે, છન છન મે, માટે તજ વેર વતન મે, પ્રેમ કરી લે વતનની માલિક, વેર તજી દે તજ વેર વતન મે, દેશ ધરણ મે, અને નાહક ઇન મે, તરસા ના તે તે થિયાના ફિર ને આના જગ મે આખર મર જાના. પણ ભગવાન બાપુજી કીધું છે કો અધિકારી સાહેબ, એક દિવસની આયુષ્ય માગીને આવનારા મચ્છર જેવા નરિયા, તે કરોડ વર્ષની આયુષ્ય માગીને આવનારા માંધાતા જેવા નરિયા, 360 રાણીઓ કરનારા રાજા નરિયા, તો ભીષ્મ જેવા બ્રહ્મચારી નરિયા, અતિ ખાનારા ભીમ જેવા નરિયા, તો દુર્વાસા જેવા સદાના ઉપવાસી નરિયા, દુર્યોધન જેવા લોભી નરિયા, તો રતિદેવ જેવા પરોપકારી નરિયા, કૌ અધિકારી ભુજબલ ભારી, કૌ આહારી અહંકારી, કૌ ઉતપધારી. એ કડી યાદ આવે છે ભાઈઓ, ગોર કરે છે એટલે, કે લંકા દેવી નગરી દે ને ઘરે મનોહર એ લંકા દેવી નગરી જેને ઘરે મનોહર રાણી એ રાજા રાવણ દેવા હાલ્યા એને ભોંકા ફેરાણી એ જીરા જો ભાઈ જાગો છે નિર્વાણી જાગો છે નિર્વાણી આત્માન કરી લેને ઓળખાણી એ જ રામ ચેતન હારા જેથી જાજો ભાઈ જાગો છે નિર્વાણી એ જ જાગો ઢાળી એનો પેલો દુવો બ્રહ્માનંદજીએ લખ્યો કે જાદીન વિદ્યા ધન અરુ યશકો લાભ ન હોય તો વિદુર કહે ધૃતરાષ્ટ્ર કો વંધ્ય કાલ હે સોઈ. આખા દિવસમાં માણસે થોડીક વિદ્યા કમાવી જોઈએ. હવે માની લો કે વિદ્યા કમાવાનો સમય પૂરો થઈ ગયો, મારો સમય છે હવે વિદ્યા કમાવાનો નથી, સમય પૂરો થઈ ગયો, તો થોડુંક ધન કમાવવું જોઈએ, ધન કમાવવું જોઈએ. ધારો કે ધન કમાવાનો સમય પૂરો થઈ ગયો, 60 વર્ષની ઉંમર થઈ ગઈ, છોકરા મોટા થઈ ગયા, હવે ધન કમાવાનો સમય નથી, તો કે તો જગતના પટમાંથી થોડોક જહ કમાવવો જોઈએ. જાદીની વિદ્યા ધન અરુ યશકો લાભ ન, કારણ કે જહ જીયણ ઉપજસ મરણ કર દેખો સબ કોઈ, કા લંકપતિ લે ગયો અને કા કરણ ગયો ખોઈ. આખી જિંદગી હોનું ભેણું કર્યું રાવણે, તો એક તોલું ક્યાં લઈ ગયો, અને આખી જિંદગી કરણે દાન દીધું તો એને ઘેરે કોણ માગવા ગયો, તારી પાસે અમે 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 એક તોલું માગીએ છીએ, બે ને અસ્તિત્વ આપી દીધું. જસ જીયણ એવો જહ કામી ગયા, અને એ જહની પાછળ એના મિત્રોએ એનો દેહ જાય પણ નેહ નો ડગે, આવો મિત્ર કેદીએ મરદ મરદ મન દર્દ મિટાવે, કે દેહ જાય પ્રાણ વિયા જાય
પણ નેહ ઓછો ન થાય એવી કોઈ મિત્રતા કરી, એવી કોઈ મિત્રતા જગતના પટમાંથી કરી કે જામનગરની બાજુનું હડિયાણા ગામ, તમને ખ્યાલ છે ક્યાં આવ્યું? અને હડિયાણા ગામના બગીચાની માલિકોર એક ચારણ વિચરો બોરસોલીનો સાયો લઈ અને બેઠેલો અને રોંઢાનું ટાણું અને ધીમા 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 એક ને બે ને ત્રણ ને ચાર ને પાંચ ને કરતા 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 માણસો બગીચામાં દેખાવા માંડી ગયા. એટલે તારણે વિચાર કર્યો કે નાની નાની અંબોડીઓ છે, આંખમાં આંજણ આંજ્યા છે, તો આ તરગાળા હોવા જોઈ, આ ખેલ કરવા વાળા હોવા જોઈ. અને એમાં એ હાતાડ થતા 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 પતિહક જણા બગીચામાં એક તારણ અને રાજપૂતની મિત્રતા કેવી હોય એનો પ્રસંગ હું તમને કહું છું. જાડેજા પરિવારને આંગણે એમાં એક બગી આવી અને બગી આવી એમાં એક આદમી હેઠો ઉતર્યો, ચાંદીની મીઠીવાળી લાકડી, એક હાથમાં ધોતિયાનો છેડો, માથે અંબોડી બાંધેલી, આંખમાં આંજણ આંજેલું. અને એ તારણે એટલો વિચાર કર્યો કે હોય ન હોય આ તરગાળાનો નાયક હોવો જોઈએ, આ નાયક હોવો જોઈએ. એ નાયક માની અને જંતરમાંથી હાથ મૂક્યો, અને જંતરમાંથી હાથ મૂક્યો અને 36 પ્રકારના રાગ રાગને ધીમા 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 જંતરમાં વાગવા માંડ્યા. અને ગમે એમ તો ભાઈ ભવાયા, એ છતાં સંગીત પ્રેમી એક ને બે ને ચાર ને છ ને એમ કરતા 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 આખે આખું ટોળું આવી અને બેસી ગયું. અને એક કલાક જંતરની ઠોરી વગાડી, પણ વિજાણંદ જંતર વગાડ્યા તો હેમાડો હલકું લઈએ, પછી મોયા ને માછલ માર્યા તો માછલીઓ ટોળે વળે, એમ બધા ટોળું વળી ગયા. નાને જંતર બંધ કર્યું એટલે નાયકે પૂછ્યું, જુવાન કેવા છો? કે તારણ છો. શું નામ છે? જાલણસિંહ નામ છે. ક્યાં રહેવું? કે રહેવું તો બાપા પોરબંદર, પણ હવે બૈડો છોડીને નીકળી ગયો છું. ક્યાં જવું છે? કે ભાઈ લઈ જાય ન્યા, નસીબ લઈ જાય ન્યા. કે આજની રાય ત્યાં રોકાવું? કે રોકાવું તો બાપા એક ની બે રાય તો રોકાવું. કે ખાસ કારણ? કે ખાસ કારણ તો નહીં, પણ અમારો આજે અહીંયા એક વેહ છે, અમારે રમવાનું છે, અને આવું વાજિંત્ર ભેળું વાગે ને તો અમને મોજ થોડીક વધારે મળે. હડિયાણા દરબાર નિન્યાક મહેમાન આવ્યા છે. કે કોણ મહેમાન આવ્યું છે? કે ઈડરથી રાવ કલ્યાણમલ મહેમાન થયા છે, ને એના હાટું અમને તેડા આવ્યા છે, ને અમને આ રમત દીધી છે, પણ તું જો જંતર વગાડી ને તો અમારી રમતમાં ચાર ચાંદ લાગી જાય. કે ભલે બાપા, મારે તો ગમે અહીંયા રાત રોકાવું છે ને, લ્યો હું તમારે ત્યાં આજની રાત જંતર વગાડે. કે તો એક કામ કર, મારા ભરો બગીમાં બેહી જા, એ આણી બાવડું જાલી અને આમ બગીમાં બેહેડ. અમારા કવિ કાગ આકાશવાણી ઉપર બોલ્યા છે કે આમ બાવડું જાલી અને બગીમાં જાલણસી કાંટાને બેહાડ્યો તો એવું લાગતું તું કે ચારણને નહીં પણ ભોવાયા એ હાડા હાથી પનોતીને બેહાડી હોય એમ ઉપાડી અને બગી રવાના થઈ. એ ખેલ શરૂ થયો, એ કાકડા હરગાવ્યા, નાના નાના જરૂર આવ્યા, એ તાવતરીઓ કાઢ્યો, જે કઈ રમિત ને બધા જોયું એટલે હું નામ વર્ણન ન કરું. એ ધીમા 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 રમતું, પછી રમતું રમતું પછી રમતું નખાતી ગઈ. એમાં પટ્ટાબાજી ખેલવા વાળો આવ્યો, એ 32 તલવારું પટમાં પથરાણીઓ હાથની મેલ કર. અમારે રાજપૂત સમાજ છે, મારે પટો કે નહીં કહેવાય એ કઈ અહીં ઉલ્લેખ કરી દેવાના ન હોય. તલવાર કે નહીં કહેવાય, કટાર કે નહીં કહેવાય, પટો કે નહીં કહેવાય, પણ એ પટા બે લઈ અને આવ્યો અને રમવા માંડ્યો. પણ કપાણો કપાહે, કપાણો કપાહે, કપાણો કપાહે, એવી રમત રમો. અને ઈડર મહારાજા રાવ કલ્યાણમલ ને મોજ આવી, માથેથી પાઘડી ઉતારી, સાફો ઉતારી અને આમાં ઘા કર્યો. પડની માલિકો એ પટા રમવા વાળો છે, એ પાઘડીને આમ તલવારની અણી લીધી, ઘડીક વાર ડીલે વીટે, ઘડીક વાર માથે વીટે, પણ સોનાના તાર વારે 11 વારની પાઘડી પડમાં હંચવાય નહીં, ઘડી પગમાં આવે, ઘડી કાંટી આવે, ઘડી કામ આવે, એ રમત કરી અને નીકળી ગયો. નાયકે એમ કીધું, બાપા હવે ઘડીક વાર હવે શાંતિ જાળવજો, અમારા ભાઈઓ બીજો વેહની તૈયારી કરે અને એ વેહ ભજવે અને પૂરા તૈયાર થઈને આવે, એ પહેલાં અમારા ભરો જંતરવાળો ભાઈ છે એ તમને જરાક મોજ કરાવશે. એની પડની માલિકો એ કોથરો નાખી અને જંતર નાખીને બેઠો અને જંતર માથે હાથ મૂકી અને ચારણ રાવ કલ્યાણમાં હામો જોઈને કીધું, કઈ માથાનો હુંદો ઈમો અર્જન લઈ પાવમાં પહેર્યો, આ માથા માથાનો હુંદો ઈમોળ અને લઈ પાવમાં પહેર્યો, ઈ દેખત દેખત યવડો ઈ ડોળ તને કાંરે ઠબકો કલ્યાણ. એ રાખપૂત, એ ક્ષત્રિય, તારી આ પાઘડી જને તારા ચરણમાં પડે,
તારી આ પાઘડી શિવ ના ચરણ માં પડે, તારી આ પાઘડી માં ભગવતી ના ચરણ માં પડે. એ પાઘડી ને નમવાવી હોય તો હજારો બેન નું ભાઈઓ વિજ્ઞાનીઓ થઈ જાય, હજારો માતાઓ દીકરા વિજ્ઞાનીઓ થઈ જાય, અને કઈક ધરતી છે લોહી થી રંગાઈ જાય, છતાં તે પાઘડી નમે નહીં. એ પાઘડી ગોવાયા ના પગ માં પડી, માથા નો હોંડો મોડાઈ લઈ પાઉં માં પેલી દેખાત અવળો ડોળ, તને કાઉં ઠબુકો કેલાણ મોલ, અને સામેથી જવાબ નો આવ્યો, કઈ જવાબ નો આવ્યો, અને તારણ ના હૈયા માં શબ્દો છૂટ્યા, કે યુસુ નું તો યુસુ ધીર, અને આ દેવડે હુંકારા દીજે, એ રાજા મંદિર માં અમે હા કરી રા ઉઠે, ના કરીએ તો ના ઉઠે, થાલા મંદિર માંથી અવાજ આવે, સુનુ ન તો યુસુ ધીર, આ દેવડે હુંકારા દીજે, તારી જીભે જીભે સે જંજીર કે કાને તાળા ખિલાણ બેરો છે, જીભ માંથી જંજીર ચડી સાંભળતો નથી અને રાડ ફાટી, કોણ છે તારણ છે રાજપૂત ને બીજું હાથું કીએ કોણ તારણ છું, કે આજથી હું કેવા માટે થઈ નીડર કેમ ન આવ્યા, એનું કારણ છે. પ્રસંગ તો મિત્રો બહુ ટૂંકમાં કહું, આખો બનેલો ઈડર મહારાજાના ઘરમાં ભુજના ધણી રાજદેહળજીના બેન વિનયમતીજી, અને વિનયમતીજી એટલા સ્વરૂપવાન કે ઇન્દ્રના ઘરની અપ્સરાઓ ઝાંખી પડતી, પાણી પીતા હોય તો ગળામાં દેખાતું, અને આખા ગુજરાતની માલિક વાત પથરાઈ ગઈ કે વિનયમતીજી હું સ્વરૂપવાન બીજું કોઈ નથી. અને એમાં એક રણબળ કરીને રાજપૂત, અને એને એમ છે કે ઓહો આવા રૂપ હોતા છે, વિનયમતીજી દામોપુર સ્નાન કરવા આવ્યા, ન્યાય બ્રાહ્મણો ની આયરે બ્રાહ્મણ થઈને રૂપ જોવા માટે થઈને બેઠો, વિનયમતીજી દાન દેવા ગયા, આમ ખોબો કર્યો, હવે દાન લે તો રજપૂત મટી જાય, દાન ન લે તો બ્રાહ્મણ નથી, વાત છતી થઈ જાય. એ દામોપુર માં ડૂબકી નાખી અને ભાઈ પાછળ ઈડર ની સૈન્ય પડ્યું, એક તારણ ને ઝૂપડે જઈને કીધું બચાવી લે નકર મારી નાખશે, કે બાપા બચાવવાનું મારી પાસે કઈ છે નહીં, હું તને હાથવી ન હગું, અને ઘોડી દઉં ભાગવા માંડ, પછી ઈડર ની ઘોડી તાકાત નથી આને આંબી. અને ઈડર મહારાજ ને ખબર પડી કે આ રીતે તારણે ભગાડ્યો છે રણમલ ને, અને એ હુકમ છૂટ્યો તમામ તારણો ને ઈડર માંથી દેશ છોટો દઈ દેવામાં આવે. આને કીધું કે ઈડર આવું હતું, તારી પાસે આવું હતું, તે તારણો ને દેશોટો દઈ દીધો, એ સમાચાર મળ્યા પણ આવ્યો નહીં, કે કેમ શબ્દો સાંભળજો, કે મને આવે એ મળવા અમયને કમળ કાતરી, પણ યાદા યાદા ઈડરિયા મને કંકણ ઘણા કલાણ મોલ, તને મન આવે મળવા અને કમળ કા તારા નાના 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 જે પાથરી રાખ્યા ને પ્રજા સુધી, એ તારા સુધી પોતવા નહોતા જતા, કાંકરા એટલા પાથરા, કાંટા એટલા પાથરા. પણ રાજા એક વસ્તુ છે બાપ, કે શું કે ગવડિયું ગુના કરે આ તો અનહડ ઈડરિયા, તો હિન્દુ હલાલે ના પછી કાફી ગળું કિલાણ મલ, હિન્દુ ના દીકરા માંથી ના માફ કરજો, હિન્દુ ના ખેતર માંથી ગા હોરવી નીકળી ગયું, 1000 નું નુકસાન કરી નીકળી ગઈ હોય તો હિન્દુ નો દીકરો એને દોરીને કહાઈ વાળે દેવાનું. રાવ કિલાણ મલે કીધું, કવિરાજ આ તો ઘણી લાંબી છે, ટૂંકમાં કહું, ઈડર પધારો, કે આજ તો નહીં આવું, કોક દીક અન્ન પાણી માંડ્યું છે, તેથી ઈડર પધારે અને ખંભે જંતર નાખી અને એ તારણ અહીંથી ભાગ્યો, હેડ ભુજ જઈ અને રા દેહળ ની પાસે જંતર વગર. મિત્રતા બંધાણી હાડો હાડ ની મિત્રતા, એકાબીજા વિનાનું ગળે અન્ન ન ઉતરે એવી તારણ અને રાજપૂત ની વચારે જેથી મિત્રતા બંધાણી. પણ કવિએ વર્ણન કર્યું કે ખોડી અનોખા પ્રાણ એક આવી મિત્રતા બંધાણી, અને એમાં એક ઘટના એવી બની કસકલાધર ની અંદર, મેં ઘણી કઈ જુદું લખ્યું છે, કસકલાધર ની અંદર મને ગમ્યું છે એટલે હું એટીવી ઉપર બોલ્યો, તો એ રીતે દુલેરાય તારાણી લખે છે કે ઈડર મહારાજાને એક લુવાર ના બાય અને અતિ સ્વરૂપવાન એની ઉપર થોડું મન ઠરેલું, અને વિનયમતીજી ને એ વાતનો ખ્યાલ આવ્યો, રાજપૂતાણી ની મર્યાદા ન પતિ ને કઈ હગે, ન ભાઈ ને કઈ હગે, ન સહન થઈ હગે, ન પતિ ને કઈ હગે, ન ભાઈ ને કઈ હગે. રાજપૂતાની મનમાં વિચાર કરે કે કોણ કે આને, કોણ કે
કોણ ગોતું, કેને ગોતું? અને એમાં વિનયમતીજીને ખબર પડી કે રાજહરની પાસે એક ધારણ સિંહ કાંટા નામનો તારણ છે, અને એને જો થેડી આવો અને ઈડર મહારાજાને કંઈક કહે તો એક દી ઠપકો દીધો તો પાછો ઠપકો દેવા આવે, તો એનું કહ્યું માને, અને એક દી વેલણું જોડાવી અને બેન ભોજ આવ્યા, એક દી બે દી ત્રણ દી રોકાણા. એ ભાઈ અને બેન વાતો કરે, એ વાત કરતા 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 ભુજના ધણી એટલું કીધું, બેન મારો ભાઈ બંધ આ મારો ભાઈ બંધ તેમ બહુ વખાણ કર્યા, બહુ વખાણ કર્યા. અને ત્યારે વિનયમતીએ કીધું કે ભાઈ તારા વખાણ મેં બહુ હેંભીડ્યા, તારા ભાઈ બંધ ના વખાણ બહુ મેં હેંભીડ્યા, પણ આ ભાઈ પાસે બેન કંઈક માગે તો આપીશ. અરે મારા બાપ મારી બેન કેટલા વર્ષે આવી ભાઈ બાપ હું જોઈ કે એમ નહીં, વચન દે તો માગ કે વચન છે આપના તારા લેવી દેવાનું કહે તો બેન નહીં બને, પણ કારા માથાનો માણસ હું બનશે એટલું કરી દે. કે બાપ બીજું કાંઈ જોતું નથી, પણ મારે થોડું કામ છે એટલે વચન દે ને તો વચનની માલિકનું ધાલણ છે કાંટા ને માગું છું, મારે ઈડર લઈ જવો છે. ખૂબ ના પાડી બેન મારો પ્રાણ એક છે, કાંટા વિનાનો જીવી નહીં ભાઈ, આપ તો કાંટો આપ, બાકી ભેરે ભાણે ઉઠીને વહી જાઉં, આ વેલણું જોડાવીને વહી જાઉં, બીજું કાંઈ જોતું નથી. અને સાહેબ એ બેનનું વેલડું તૈયાર થયું, એ ધાલસી કાંટાની હાંડ તૈયાર થઈ, બધીનો ધણી વળાવવા આવ્યો, હું ટૂંકમાં વાત કરું, વેલડું દેખાતું બંધ થયું, હાંડ દેખાતી બંધ થઈ, હાંડના પગથી ઉડતી કચ્છની ધરતીની ધૂળીની ખેપટ દેખાતી બંધ થઈ, ત્યાં સુધી કીધે રહે મારો કાંટો જાય, મારો કાંટો જાય, મારો કાંટો જાય, મારો ભાઈ બંધ જાય, મારો હૈયાનું હાડકું જાય, મારો કાંટો જાય. આય વેલડું દેખાતું બંધ થયું અને આય રાહત દેહરજીના મગજનો કાંટો છટકી ગયો અને બોધની બજારમાં નીકળ્યો ભાઈ, દુકાન ઉઠાવતો કરિયાણાની કાપડની, એમાં એક દુકાન આવીને પૂછ્યું ભાઈ કેવા છો? કે બાપુ હોરા છે, હું વેચો બાપુ, અમે ખીલા વેચીએ, ખીલ્યું વેચીએ, અમે તોલા વેચીએ, અમે ત્રાજવા વેચીએ, બાપુ અમે કાંટો વેચીએ. એ કાંટો વેચી શબ્દો પીડ્યા અને રાહ દેડજીના અયામાં શબ્દો નીકળ્યા કે જાલણ સિની જાય તને વેચાય ઘર વોરા તણે, કાંઠા મારાથી નોખો પીડ્યા પછી તું એટલો એઠો ઉતરી ગયો કે વોરાવની દુકાનમાં વેચાવા માંડી ગયો, જાલણ સિની જાય અને વેચાય ઘર વોરા તણે, આ દેહળ દિને રાત પછી કાંટાનું સમરણ કરે, હું કાંટો કાંટો કરું તો વોરાની દુકાનમાં વેચાશ ભાઈ બંધ. અને તે વોરાવે કીધું બાપુ એ તમારો કાંટો નહીં, અમે તો જોખવાનો કાંટો વેચી માણસો સમજાવી, રાજમહેલમાં લઈ ગયા. આ રસ્તામાં બેનને જાલણ સિંહ કાંટાએ એટલું પૂછ્યું, બેન આટલી બધી અટ કરીને બાપ મને ઈડર શું કરવા લઈ જાય, મારા ભાઈ બંધ શું કરવા મને નોખો પાડ, કવિરાજ રાજપૂતથી એક ભૂલ થાય છે, લુવારના ભાઈ છે, બહુ સ્વરૂપવાન છે, મન ફેર્યું છે, કેને કહું બાપ, એક તારણ માની એક બાપ માની તને મોઢે આટલી વાત કરું, હવે આમાંથી તું ઉગારી દે તો ઉગારી દે, ટૂંકમાં વાત કરું. એ દાલણ સિંહ કાંટા એ ઈડરની કચેરીની માલિકો આવ્યા, અમારા કલ્યાણજી બેઠા હતા ઈડરની કચેરીમાં, આવી અને દાલણ સિંહ કાંટાએ કાનમાં હાથ મૂકી અને શબ્દો છેડ્યા, કઈ તેડું કાંટ કથી અને તે દયા હવરાણ હોંગુ થયું, એ ઈડરના ધણી તારે ત્રાજવેથી લોઢું તરાવવા મીંડું ને, તઈ હોના જેવા રાજપૂતાણીની કિંમત ઓછી છે, તેડું કાંટ કથી તે દી હવરાણ હોંગુ થયું, ખુલાસો કરવો પડ્યો, આ સમજી ગયો, બોલો સમજી ગયા, કીધું કવિરાજ વચન દઉં છું આજથી મારક ઈડર ના ધણી માટે નહીં હોય, કલ્યાણ મલ બેન માગીને લઈ આવ્યા છે એટલે અહીંયા હું રોકાઈશ, પણ એક તારી અને મારી વચ્ચે શરત રહે, બોલો કવિરાજ
કે કોઈ દી મારું અને તારું નહીં કરવાનું. જેથી તે મારું અને તારું કર્યું કે આ મારું છે અને આ તારું છે, આટલું જેથી કર્યું ને તેથી હું આ ઈડરની ધરતી છોડી અને વયો જાય અને કાળના ખપરની માલિકો સમય ધીમો 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 પસાર થવા માંડ્યો. એક દિવસનો હવારનો પોર રાવ કલ્યાણ મોલ જાલનસી કાંટો સ્નાન કરવા માટે થઈ અને તળાવની અંદર ઉતર્યા. અને તળાવમાં ઉતર્યા પછી એ રાવ કલ્યાણ મોલ સ્નાન કરવાની તૈયારી કરે એ પેલા જાલનસી કાંટા બહાર નીકળી. રાવ કલ્યાણ મન ના કપડા પહેર્યા હતા એમાંથી તોરણી લઈ પાયજામો લઈ અને આમ પહેરવાની તૈયારી કરી. એટલે નાતા નાતા કીધું, હા કવિરાજ એ કપડા તો મારા છે, બાજુ પીડા તમારા, આ કપડા મારા છે, બાજુ પીડા તમારા છે. એટલે કપડાનો ઘા કરતા કરતા બોલ્યો કે કંઈક પહેર્યા કંઈક પહેરીશું, આવા પગ ઢક પરમાણ, પણ તારું મારું ન ગણે એ તો દેહળના ઈંધાણ, અમે કંઈક પહેર્યા કંઈક પહેરીશું. એ ભૂતની ગાદીમાંથી બેહીને એમ કહેતો ને કે ભૂત મારું છે, તે દેહળ એમ કહેતો તો તારું તારું છે. ટૂંકમાં વાત કરું, એ સિંહ એ પિંજરામાંથી સિંહ છૂટ્યો હોય ને એમ ભાગ્યો હો તારણ. છેલ્લે બુધના દરવાજે પોઈતો અમીર ઉમરાવ સહિત નનામી હામી જડી કે હાંઠ માથે બેઠા બેઠા એટલું પૂછ્યું, ભાઈ કોણ સ્વર્ગવાસ થયું? માણસોએ પાસે આવીને કીધું, જાલનસી કાંટા ભાઈ બંધ, મારો ભાઈ બંધ, મારો ભાઈ બંધ, મારો ભાઈ બંધ, મારો કાંટો, મારો કાંટો, કરતા 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 આટલા દિવસો એ આજ ભુજના ધણીએ પ્રાણ દીધા, રા દેહડે પ્રાણ દીધા. એ કે દેહડ, એ દેહડ શબ્દ છૂટ્યા હાંઠમાંથી શરીર પડ્યું, પણ શરીર મિત્ર એમ કહેવાય છે ધરતી માથે ન પડ્યું હતા જાલનસિંહ કાંટા ને પ્રાણ વૈયા ગયા હતા. કોઈ કટારા કરગ રહે અને કોઈ મરે વિખ ખાય, આ તો પ્રીત તો હેડી કીધી કે હાય કીએ જેવું જાય. આ મિત્રતા એક રાજપૂત અને ચારણ ની આ એના મિત્રો એ નાનબાબા પણ પાછળ જે આ કર્યું મને યાદ આવ્યું. શું મિત્રતા, આવા મિત્ર કીધી એ મરદ મરદ મન દરદ મિટાવે, મિત્ર કીધી એ મરદ કે કામ વિપત્તિમાં આવે. ઘરમાં બાપા ખાનમી ગુણ્યું ભર્યું હોય ને તેલના ડબ્બા પડ્યા હોય ને પેટારામાં ધન પડ્યું હોય ને મિત્રતા નભાવી જાય એ તો આખી દુનિયા નભાવી જાય, પણ કાંઈ ન હોય અને મિત્રતા નભાવી જાય. મિત્ર કીધી એ મરદ મરદ મન દર્દ મિટાવે, મિત્ર કીધી એ મરદ કામ વિપત્તિમાં આવે, મિત્ર કીધી એ મરદ કે ખુશામત કર નહીં ખાવે. હા ભાઈ હા ભાઈ હા ભાઈ, તમારા જેવું થવાય નહીં, તમારા જેવું થવાય નહીં, જડામૂળ નીકળી જાય ત્યાં સુધી ભણના દીકરા નાદ ન પડે એને મિત્ર ન કરાય. યાદ રાખજો, મિત્રો તમારા બે પ્રકારના હોય, એક બૂટ જેવા હોય એક સ્લીપર જેવા હોય. એક બૂટ જેવા હોય, ગમે એવા ગારામાં પડો ગમે એવા મુશ્કેલીમાં પડો, તમારા પગમાંથી નીકળે નહીં સાથ છોડે નહીં. બીજા સ્લીપર જેવા હોય, સેજ લેપટા નથી ભણના દીકરા પગમાં નોખા થયા નથી, સેજ લેપટા નથી પટ્ટીઓ હોતા ગયા નથી, અને કદાચને પગમાંથી નહીં નીકળે એની મજબૂરી છે એની લાચારી છે, પગમાંથી નહીં નીકળે તો યાદ રાખજો પાછળથી છાટા તો ઉડાડશે. સ્વભાવ છે, બહુ વિચારજો મિત્ર કરતા પહેલા. આંબલીનું ઝાડવું બહુ મોટું હોય, એના પાંદડા બહુ નાના હોય, એનું પરિણામ શું આવ્યું? એના ફળ ખાટા અને વાંકા આવ્યા, કાચરા ખાટા આવ્યા અને વાંકા આવ્યા. કેરીનું ઝાડવું બહુ નાનું હોય પણ કેરીના પાંદડા બહુ મોટા હોય, તેનું પરિણામ એ આવ્યું કે એના ફળ સીધા અને મીઠા આવ્યા. જેના આજુબાજુના સર્કલ છે ને ટૂંકી બુદ્ધિ ના હોય ને એના ફળ હંમેશા માટે ખાટા અને વાંકા જ હોય, જેના વિશાળ બુદ્ધિ ના હોય ને એના ફળ સીધા અને મીઠા. મારા મામા તો એમ, મારા મામાને એક શબ્દો છે ઓળખો ને, મારા મામા જેવો એના એને હમણાંના જ એક શબ્દો મને યાદ આવ્યા. આંબલીની વાત આવી કે આંબલીને છાંયે છ મહિના તમે હોવો ને તો મરો નહીં, ખોજા ચડાવે. છ મહિના હોઈ તો મરીએ નહીં પણ ખોજા ચડાવે. હવે છ મહિના હોવાથી જો ખોજા ચડાવી દેતી હોય એના ઝીણામાં શું હોય? હો હો ફૂડ છે તેથી હણાયું બંધ કરાવે. મિત્ર કીધી એ મરદ મરદ મન દરદ મિટાવે, મિત્ર કીધી એ મરદ કામ વિપત્તિમાં આવે, મિત્ર કીધી એ મરદ ખુશામત કર નહીં ખાવે, પણ મિત્ર કીધી એ મરદ કે સત્ય ક કર સમજાવે. કાન પકડીને એમ કે ભાઈ બહેન તારાથી આ થાય નહીં, છતાં તારે કરવું હોય તો તું તારે રસ્તે, હું મારે રસ્તે, બાકી હું ભેળો છો ત્યાં સુધી તને નબળું કામ કરવા નહીં દઉં. સત્ય ક કર સમજાવે. મિત્ર તાહિકા નામ હે જો મન લોભ ના લગે. લોભિયો કોઈ દી કોઈનો મિત્ર થયો જ ન હોગે, કારણ કે મિત્રતા એમાં હંમેશા માટે ગુમાવવાનું છે, દેવાનું છે, આપવાનું છે, મેળવવાનું કાંઈ છે જ નહીં.
મેળવવાની આશા હોય કે પ્રાપ્ત કરવાની આશા હોય કે લઈ લેવાની આશા હોય તો કોઈ દી કોઈના મિત્ર બનતા નહીં, કોઈ દી કોઈને મિત્ર બનાવતા નહીં. આપવાની તાકાત હોય, એ ખુમારી હોય, એ જતું કરી દેવાની ટેવડ હોય તો જ મિત્ર બનવું. તો મિત્રતા હિ કા નામ હે જો મન લોભ ના લાગે. મિત્રો એ કર્યું છે, રતિભાર નો વિચાર કર્યા, આજે આયોજન કર્યું છે. શેઠ પાસે કરોડો રૂપિયા થઈ ગયા એટલે ભાઈબંધ ને કીધું કરોડો રૂપિયા થઈ ગયા શું કરું, સોનું કરાવી લે. હા તો હું હેલું, એ સોનું કરાવ્યું, ધરતીમાં દાટ્યું, માથે છીપટ ઢાંકી, ગામ સુઈ જાય, લોભીઓ માણા ઉઠે, છીપટ ઉચકાવે, લગડી ગણે, ઢાંકી સુઈ જાય, ગામ સુઈ જાય, પોતે ઉઠે, લગડી ગણે, ઢાંકી સુઈ જાય. મેં એક દી લગડી ગણવા હાથ નાખ્યો, નદીનો કાંકરો આવ્યો, પાછો હાથ રાખ્યો, નદીનો કાંકરો, દોણી ઊંધી વારી, લગડી કોક લઈ ગયેલું, નીકળા નદીના કાંકરા ભરી દીધા, ડાળી ફાટી ગઈ, હાઈ લૂંટાઈ ગયો, હાઈ લૂંટાઈ ગયો, હાઈ લૂંટાઈ ગયો. નોકર ધોળીને આવ્યો, શેઠ શું બન્યું કે આમાંથી લગડી કોક લઈ ગયું, નીકળા નદીના કાંકરા ભરી દીધા. નોકર કે તારે તો ગણવાથી જ કામ હતું ને, તું કાંકરા ગણીને હું કે લગડી ગણીને હું, તને હું ફેર પડે, જેને વાપરવા એને ફેર પડે, તને હું પડે. જેને ભેરું જ કરવું છે એને શું ફેર પડે. મિત્રતા એની ખાતર દે વાપરે છે. મિત્રતા હિ કા નામ હે જો મન લોભ ના લગે. કવિ સત્ય વાત પિંગલ કહે, એનો દેહ જાય પણ મેહ નો ડગે, એના પ્રાણ વિયા જાય. તો કૌ અધિકારી ભુજબલ ભારી, કૌ આહારી અહંકારી, કૌ તપધારી ફલ આહારી, કૌ વિહારી વ્રતધારી, પણ તૃષ્ણા નહીં ટારી, પછે રહ્યા ભિખારી અને અંત ખુવારી. પસ્તા ના તે તે છિયાના, ફિર નહીં આના ધગમે આખર, મરદાના છેલ્લી કળીમાં પિંગળસિંહ બાપુ કહે છે કે આ દુનિયા દોરંગી તુરક તુરંગી. છેલ્લે એક પાંચ મિનિટ બોલવું છે, ધ્યાન રાખજો યુવાનો માટે ખાસ. આ દુનિયા દોરંગ બહુ ખુલાઈ ન જતા, થોડુંક આપણા લોહીમાં એ છે, ભાઈ ભાઈ કરે ને, પછી એના એ પાછા કીએ. અમે કેતા હતા આ દુનિયા દોરંગી, આ બેરંગની છે, તુરક તુરંગી, અનેક પ્રકારના તર્ક કરશે. આ દુનિયા દોરંગી, તુરક તુરંગી અને સ્વાર્થ સંગી. મારી માટે વિશ્વાસનો અખતરો કરી લીધો, 1500 માણસનું, 2000 માણસનું રહોડું હોય, બરોબર ચાહણીનો ટોપ આવે અને કંદો એમ કે હારથિયા દોડજો, કેટલો સાહેબ એટલે દ્રશ્ય ઓછા જોવા જડે. અને ગામડામાં હજી હારથિયા કયો ને, તમે રસોડામ કામ કરતા હોય, કંદો એમ કે હારથિયા દોડજો, બે કામથી દોડે, બે કામથી દોડે, બે આમ, એ ભાઈ ઉપાડજો, ટેકો મૂકજો, ધ્યાન રાખજો, હલવા ન દેતા, પડવા ન દેતા, ડગવા ન દેતા, હાથાઠ વર્ગે એને ઢાંકે, એને ગેસના ટેકા મૂકે, એને હલવા ન દે, એને ડગવા ન દે, એને પડવા ન દે. રાંધણું રંધાઈ જાય, ખાનારા ખાઈ જાય, વાહે વધઈ નાના ડબરામાં હંઘરાઈ જાય, એટલે એના એ ટોપને 3 રૂપિયાનો મજૂર ઢળી ઊંધા નાખીને મત ગારા તો પડતો હોય. શું કરવા, ઠાલા થઈ ગયા. ભર્યા હતા ને ત્યાં સુધી દુનિયા અડખે પડખે ફરતી હતી, એને ઢાંકતી હતી, એનું ધ્યાન રાખતી હતી, એને ગેસને ટેકા મૂકતી હતી. આ દુનિયાને કોઈ દી ખબર પડવા ન દેતા કે તમે ઠાલા થયા, જેથી ખબર પડી ને ત્યાંથી ઢળી નૂંધા નાખી માટે ગારા તો પડશે. આ તો મતલબ નહીં મનવાળ, આ મતલબ નહીં મનવાર. અને જગત જમાડે ચુરુમાં પણ વિણ મતલબે મનવા, કોઈ રાબને રાંધે રાજીયા, અહીં તો છેતને સૌ છાયો કરે અને અછેતને કોણ આપે, હજો કે ઓલવાણી પછે ટાઢી કોણ તાપે, અહીં તો છેતને સૌ છાયો કરે બાપ અને અછેતને કોણ આપે. આજકાલની વાત નથી, આજકાલની વાત નથી. કવિ કાગને કેવું પડ્યું, રામ લખમણ જાનકી વનમાં જતા હતા, તેથી આ અયોધ્યા જતો, સતી સીતાન લખમણવીર પધારો, પિયર પણી સતી સીતાન લખમણવીર, તમ બે પાછા આવો, તમ બે પાછા આવો, વનવાસ રામને મળ્યો, તમને નથી મળ્યો, તમ બે પાછા આવો. ક્યાં સુધી ગયા, તમસા નદીના તીર સુધી. પણ એના એ સીતાજીને, એના એ લક્ષ્મણ જતી વાલ્મીકના ઝૂંપડાની માલિકર મૂકી આવ્યો અને હુયાણી વિનાના દીકરા જણતી હતી, તેથી અયોધ્યાની પ્રજા પૂછવા નહોતી કે ભાઈ તારા ઘરમાં સપટી લોટ છે. કોઈ રામણીમાં દાખલો દેખાડો, અયોધ્યા વાળા તો નહોતા ગયા, જનકપુર વાળા નહોતા ગયા, નકર એની તો દીકરી હતી. કોઈ કાગને લખવું પડ્યું છે કે સીતાની લેવા સાર, અંત્યથી કોઈ અરે ઘઉંને નો કર્યું, આખે આખો હોરસો જોતરનો સમુદ્ર કરી અને સીતાને ગોતવા જનારો હનુમાન વાલ્મીકના દુપડા સુધી નો ગયો. વાત સમજાડી ને મારે, સમુદ્ર તરી અને રાક્ષસોની નગરીમાં આવડું મોટું જોખમ લઈને જનારો હનુમાન વાલ્મીકના ઝૂંપડા સુધી નો ગયો, જાનકી હું કરેશ, ગયો તો નહીં કઈ નહીં, પણ રામને કોઈ દી ન કીધું મારા બાપ એક વખત તો કે મને જવાનું. સીતાની લેવા સાર,
પણ કોઈ રાઘવ ને નો કહ્યું આ તો સ્વરથ સ્વરથ નો સંસાર એનો કર્યું માં ધોખો કાગડા આ તો સ્વર બાપુ યાદ આવ્યા મને કરીએ ક્યાં કે વનમાં હું કાણી સીતા વંશ કેર વેલડી રે નોતી મોડી જે કે એને હુયાણી રે બેડલા ના જોયા એ બે તમે મોલાય તુમા એ મજા તો કેટલી માણી રે રાણી સીતાજી ખાલી વિચાર કરો ખાલી આંખી વીતી અને મારી કલ્પના કરો એ લવકુશ નો જન્મ અયોધ્યાના મહેલમાં થયો હોત સૂર્યવંશીના મહેલમાં થયો હોત તો કરોડો રૂપિયાના હીરા માણેક મોતીના દાન દેવાના હોત કરોડો રૂપિયાના વસ્ત્રોના દાન દેવાના હોત આ લવકુશ નો જન્મ અયોધ્યાના મહેલમાં થયો હોત તો અયોધ્યાની બજારમાં ગોઠણે ગોઠણે ગારો થાય ને એટલો તો અબીલ ગલાલ વીડ્યો હોત ઘીરે ઘીરે મોતીના ચોક પુરાણા હોત અને ભગવાન હરિનારાયણ એક મહિનોથી હાલવાનો ભૂલી જાત ને અયોધ્યાનો આનંદ જોતો રહેતો એટલો અયોધ્યાની મારી આનંદ થયો હોત એને બદલે બાબાએ સીપિયા ખખડાવ્યા અને ભભૂત ઉડાડી ચાડવાને ડાયરે હિંચકા બાંધ્યા સીતાને લેવા સાર કોઈએ રાઘવને ન કહ્યું આ તો સારથનો સંસાર આનો કરીમમાં ધોખો કાગડાતા દુનિયા દોરંગી તુરખ તુરંગી સ્વાર્થ સંગી એકંગી તો હું કરું કે હો જા સત્સંગ સત્સંગ કરી લે એ બીનું સત્સંગ વિવેક ન હોઈ અન રામ કૃપા બીનું સુલભ ન સોઈ સંસારી તો સત્સંગ કરતો કરતો તરી જા બીજા રવાડે બહુ ન ચડતા એક સાધુ નું હમણાં મારે પ્રોગ્રામ હતો બાપુને ખબર છે પરસોત્તમ બાપુને એક મહાત્માજી ઉભા થઈને બોલ્યા હતા સંન્યાસ બહુ કઠિન છે સંન્યાસ આમ છે સંન્યાસ તેમ છે સંન્યાસ ફલાણું સંન્યાસ ઢીકણું જાજી ઘડી સંન્યાસ ઉપર બોલ્યા મેં કીધું સંન્યાસ કઠિન છે મારી ના નથી સંન્યાસ કઠિન છે 100% કઠિન છે હું સંસાર હેલો છે આવો જ આમાં ખબર પડે આ બેનો દીકરીઓ આણા પરિયાણા મામેરા હેતુ મિત્ર ભાઈ સંબંધી આ બધા ટાણે ટાણે હાથે હોવા ટાણે ટાણે જવું ટાણે ટાણે ઉભું રહેવું ઘરમાં હોય ન હોય સંન્યાસ કઠિન છે એટલો સંસાર કઠિન છે હેલું કાંઈ છે ને હેલો હોય તો રસ્તો ક્યાંય જાતો જ ન હોય આ દુનિયામાં હેલામાં હેલો રસ્તો હોય તો ક્યાંય જાતો ન હોય માટે દુનિયા દોરંગી તુરખ તુરંગી સ્વાર્થ સંગી એકંગી તો હો જા સત્સંગી એને એક બે મિનિટનો પ્રસંગ કહી અને પછી મારા શબ્દોને વિરામ આપું છું ભજનોની લઈની અંદર જાશું હો જા સત્સંગી દુર્કુસંગી તો ગ્રહણ ટંગી જમ જંગી પછી જમ તને પકડી નહીં હગે એનો એક નાનકડો પ્રસંગ એક જાડવાની ડાયરી ઉપર હોલો અને હોલી બેઠેલા બે પંખીડા બેઠા બેઠા સત્સંગ કરે એમાં કેટલો સમય વયો ગયો ખબર ન પડી એટલે કીધું હોલા હાલો ઉડશું હાલો ઉડી એ આમ જ્યાં ઉડવાની તૈયારી કરી ટકા 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 આકાશ ની મારી બાદ ચકરાવા લઈએ હોલા ઉડી નહીં શકાય કેમ કે અધર નજર નાયક બાજ આવ્યું છે હે અધર નજર નાયક બાજ આવ્યું છે કે હોલી હવે બેઠવી નહીં રેવાય હવે બેઠવી નહીં રેવાય કે કેમ કે નીચે નજર નાયક શિકારી આવ્યો છે એવું જાણ કે બાત સીતાને ગ્રહી તો ખીચ તો બાણ રહ્યો ભીલરી આ તો બબરી હુલરી પીયું કો વિનવે કે આયો મરનો અબ સમરો હરી હે હોલા હવે તો ઉપરે કાઢશે નીચે કાઢશે ઉડી તો બાત ઝડપી લીએ બહુ સમજદાર ડાયરો છે એટલે કહું છું જો અહીં બબરી હુલરી પીયું કો વિનવે હોલો હોલી નથી કેતો હોલી હોલા નથી અને હિન્દુસ્તાનની ધરતીનો ઇતિહાસ તપાસજો આ દેશની ધરતીમાંથી જ્યારે જ્યારે આ પુરુષ શક્તિ હારી છે ને ત્યારે ત્યારે માતૃશક્તિ આગળ આવી છે આ લાડના ઘૂમટા અને આ બધું મોગલો શાસન પછી આવ્યું બાપ બહુ મોડું આવ્યું આ દેશ યુવાનોને કઈ ખાસ આ દેશ એટલો બધો સુપર પાવર હતો
આ દેશ એટલો બધો ઊંચો હતો, આ દેશ એટલો બધો ફોરવર્ડ હતો કે બર સપાની માલિકો રાજપૂતની દીકરી બાપને કહી હકતી હતી કે એને ઠોવતા નહીં, પણ એનું શુદ્ધ પુત્ર છે. મારી વાત સમજાણી? માને કહી નહીં, દાસીને કહી નહીં, બાપને એક બાજુ બોલાવી નહીં, બાપને એક બાજુ લઈ જઈ નહીં, માને કહીને બાપના કાન સુધી વાત પહોંચાડી એમ નહીં. બાર સભામાં ઉભી થઈને દીકરી એમ કહેતી હતી કે એને હેઠો ઉતારી સુત પુત્ર છે નહીં પરણ્યો. કેટલો ફોડવડી છે એ દ્રૌપદી એ બાર સભામાં કૃષ્ણની હાજરીમાં એમ કહી. આ દેશ છે, આ દેશની તાકાત છે. મેકોલ નામના અંગ્રેજે આવીને આપણે ઉઠા ભણાવી નહીં ખા, અને કાંઈક આપણા વિખવાદ કરાવી નહીં ખા. ઠીક છે, હું અટાણી વાતો કંઈ લંબાવતો નથી, પણ આ દેશને નબળો ન સમજતા, દેશની તાકાતને નબળી ન સમજતા. આ માતૃ ઉપાસનાનો દેશ છે, બાપના નામે બહુ મોડા લાગ્યા થાય. હા, માતૃ ઉપાસક આ દેશ છે. એટલે તો આપણા દેશનું નામ ભરત હોવા છતાં માં કહેવાય. રાજા ભરત પરથી આ દેશનું નામ ભારત પડ્યું, છતાં માં કહેવાય. એ આ દેશની તાકાત. મોટા મોટા ઉત્સવ આવતો હોય તો માનો 40 દિવસનો, 10 દિવસની નવરાત્રી, એવી 4 નવરાત્રી, આસો નવરાત્રી, મા નવરાત્રી, તેત્રી નવરાત્રી, અષાઢી નવરાત્રી, 40 દિવસ. એક તો મહિનો જ આખો માનો આવે, મા મહિનો ભૈરો ભૈરો, એ લાડવા લગન, એ આખો મહિનો જ ભૈરો. આ દેશ માતૃ ઉપાસક, શક્તિ ઉપાસક. જયારે જયારે પુરુષ શક્તિ હારી ત્યારે ત્યારે માતૃશક્તિ આગળ આવી છે. બ્રહ્મા હારી ગયા હતા, વિષ્ણુ હારી ગયા હતા, રુદ્ર હારી ગયા હતા, કમંડી દાંડવ્યમાં હથાવવા મંડી ગયા હતા. તેથી 18 હાથની મારે હથિયાર ધારણ કરીને આદિ નારાયણી ચામુંડા બનીને ધરતીને માંથી આવી હતી. મહિષાસુરના ત્રાસથી જેથી બધા હતાઈ ગયા ને. આ વાત કદાચ પૌરાણિક લાગે, પણ કાયલ હવારે બિલખાના પાદરીમાં જેથી સગાર સા હિમિત હારી ગયો કે માયગું વેચાતું માણસ મળે નહીં, અને શેઠ કરે છે વિચાર, તેથી ચંગાવતી કે હું જાણા હું ના તેલૈયો કરશી, હું ઠાર આવતરો નુરમાં લે હું પછી મારવાનું. જેસલ જેથી જાડેજો જેથી મારે ભૂલો તેથી તોડા દે, કીધું તું કે પાપ તારો પોકારી જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી બિલડીને બુડવા નહીં દઉં એમ તોરલ કહે છે. અને માલદે મારે ભૂલો તેથી રૂપા દે, કીધું તું કે આપણ કેણે રે બતાવ્યો રાહુલ માલા જાગો, મારા જૂના જોગના જોગી જાગો. જ્યારે જ્યારે પુરુષ શક્તિ હારી છે ત્યારે ત્યારે માતૃશક્તિ આગળ આવી છે. એટલે બોલી બબરી ઉલરી પિયુકો વિનવે આયો મરણો અબ સમરો હલી, અને બે પંખીડાવે પોકાર કર્યો કે દિન દયાળ બિરુ સંભારી, હરવ નાથ મમ સંકટ ભારી. એ બાદ ઝપટ મારું ન મારું ની તૈયારી, અને શિકારી બાણ છોડું ન છોડું ની તૈયારી, અને પોકાર છૂટ્યો દ્વારકાધીશના કાનમાંથી ટકરાણો, 9 કુળ માઇલો નાગ જાળવાના થોડમાંથી નીકળ્યો. એ હળડાટ કરતો 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 શિકારીના પગની માલિક ફટકાર્યો, ડખ દીધો, હાથ હલી ગયો, તીર છૂટી ગયું, નિશાન ચુકાઈ ગયું, અને આ બાણ સનાનાન કરતો સીધે સીધો ઓલાવોલી પાસે થાતું બાદને વિંધી અને બાદના પ્રાણ લઈને ધરતીમાંથી આવ્યું. અહીં નાગ કેડ્યો એટલે શિકારી ખલાસ થઈ ગયો, અહીં બાણ લઈ ગયો એટલે બાદ ખલાસ થઈ ગયો. કાલ કો કાલ ભોરિંગ ડેસ્યો, તો દગા બાદ કો લાગ રહ્યો સરરી, તો જીનકો રખવાલ ગોપાલ ધની, તિનકો બલવંત કહા ધરે. પરમાત્મા રખેવાળી કરતો હોય તો દુશ્મનની તાકાત હશે, ગવાડ વાંકો કરી શકે. ફાનુસ બનકર જિસકી હિફાજત હવા કરે તો સમા ક્યાં બુદ્ધે જિસે રોશન ખુદા કરે. એક તાકાત, એક ઉર્જા રખેવાળી કરતી હોય, પણ શ્રદ્ધા ઘટી, વિશ્વાસ ઘટ્યો, અને એમાં આપણો વાંક નથી. છેલ્લે હું તમારા મોઢે જ હા પડાવીને ઉઠું છું. 400 વર્ષ પહેલા અમારા વંથલીના સંત દેવાયત પંડિતે કીધું, વણજોતરિયા ગાડા હાલશે, દાણો ચીણો ગણ્યો વેચા હે, પરીએ પાણી વેચા હે, વાણિયા વાટો લૂંટશે, ધોરે જે લક્ષ્મી લૂંટા હે, ને રાવનકર ફરિયાદ, ને આ બધું કીધું ને, સાંભળી ને આગમવાણી તો બધી, નહીં હોય બા હમણાં બોલશે, આ બધી આગમવાણી આપણે સાંભળી. એની પહેલા 1000 વર્ષ મામીઓ માતંગ કરીને કચ્છમાં થઈ ગયો, એણે આ તો જાડેજા દાયરો બેઠો એટલે કહું, એણે 1000 વર્ષ પહેલા કીધું હતું, ઉકરડે દીવા થીંદા મોંઘા ને થીંદા, મેં જાડેજા દાડા ખોદશે એણા હતે ગાડે. તો હું આપને પૂછું કે એણે કીધું એટલે થયું કે થવાનું હતું એ કીધું? થવાનું હતું એ કીધું, એનો અર્થ એ છે બધો ફિક્સ ડેટા મુકાયેલો જ છે. અહીંયા ફિક્સ ડેટા મુકાયેલો છે કે આપણે કરવાનું હું કે તડકે ઉભા કરતા સાંઈએ ઉભું હારું, તડકે ઉભા કરતા, હું તો ઝીણું બોલવા વાળો વ્યક્તિ છે સમજાય એને, તડકે ઉભા કરતા સાંઈએ ઉભું
સારું, કોઈને ગાડ દેવા કરતા ભાઈ સાહેબ કેવો સારો. આજે તાકાત, આજે ઉર્જા, આજે જો આમાં આપણો વાંક નથી, એટલે કહું છું યુગ જ અવળું આવ્યો છે. પણ આ અવળા યુગની માલિક ભગવતીની સહાય મળે, અને આપણા વચ્ચેથી જે આત્મા યોગ્યો એ નાનભા બાપુના આત્માને માં ભગવતી શાંતિ આપે. આટલા કઠિન કાળની માલિક પણ આવા મિત્રો મળી અને એની પાછળ આટલો ગૌચર અને આટલું બધું જે કરી રહ્યું છે, ધન્યવાદને પાત્ર છે. એક મારી ખૂબ પ્રખ્યાત થયેલી મારી લખેલી સ્તુતિની બે ત્રણ કડી કહી અને મારા શબ્દને વિરામ. મોજ આવી હોય તો ગોર કરી જાયજો, જેથી મને થાય તો બે કડી. કે નવલા ખાઈલો પડી જાડીયું ભેડીયું મડીયું મઠડે રાસ રમે, નવલા ખાઈલો પડી જાડીયું ભેડીયું મડીયું મઠડે રાસ રમે, મળી મડીયું મોણીએ રાસ રમે, તતણિયા ધરે રાસ રમે, મળી આથા પૂરા સંગ રાસ રમે. કાળી કંબળિયું લાલ ધબળિયું ફૂલ છબળિયું સિર પરે હય હે મહસડિયું માણક મઠિયું મડી મોતીએ જડિયું તેજ દરે પગન પૂરું કડલા કંબિયું સોફિયું હેમની પોતિયું હાથ પરે નવ લખાયું લો બળી જાડિયું નવ લખાયું લો બળી જાડિયું ભેડિયું મળિયું મઠડે રાસ રમે મળી મળિયું મોણી રાસ રમે મળી આ બપરા સંગ રાસ રમે. લખાઈ લો પડી આડિયું ભેડિયું મળિયું મઠડે રાસ રમે નવ લખાઈ લો પડી આડિયું ભેડિયું.